गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विज्ञान और टेक्नोलॉजी में चैप्टर त्रण संश्लेषित रेसाओ ने प्लास्टिक विषय जे आपणे माहिती मेळवेली छे तेनी अंदर अर्धो पोर्शन संश्लेषित रेसाओ विषे आपणे माहिती मेळवेली अने अर्धो पोर्शन प्लास्टिक विषयनो तमने आपेलो छे। हवे प्लास्टिकनी अंदर आपणे आगळना विडियोनी अंदर माहिती मेळवेली छे। प्लास्टिकना बे प्रकार थर्मोसेटिंग અને થર્મોપ્લાસ્ટિક, તેની અંદર આપણે વ્યાખ્યા જોઈ ગયા। થર્મોપ્લાસ્ટિકમાં જે પ્લાસ્ટિકને ગરમ કરતા તે નરમ બની જતા હોય તો તેને થર્મોપ્લાસ્ટિક કહે છે, અને જે પ્લાસ્ટિકને ગરમ કરતા નરમ ન બનતા હોય તેને થર્મોસેટિંગ કહેવામાં આવે છે। થર્મોપ્લાસ્ટિકના બે પ્રકાર, એક આવશે પીવીસી અને બીજો આવશે પોલિથીન। જ્યારે થર્મોસેટિંગના બે પ્રકાર, એક આવશે બેકલેટ અને મેલેમેન। ત્યારબાદ આ બંને પ્રકારના પ્લાસ્ટિકનો આપણે વિવિધ જગ્યાએ જે ઉપયોગ કરીએ છીએ તેના વિશેની માહિતી જોઈ। હવે આગળ આ પ્લાસ્ટિક છે એને આપણે રોજિંદા જીવનની અંદર હાલના સમયની અંદર એને સમાવવામાં આવેલો છે, તો આપણે એના એવા કયા વિશિષ્ટ ગુણધર્મો છે કે જેને કારણે અત્યારે દરેક વ્યક્તિના ઘરની અંદર આ પ્લાસ્ટિક છે એ વપરાતું જોવા મળે છે। તેમાં સૌ પ્રથમ આપણે પહેલો ગુણધર્મ જોઈએ। ગુણધર્મ તમને આપેલો છે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે। તેની અંદર આપણે માહિતી જોઈએ તો કે સામાન્ય રીતે અત્યારે જે ચોમાસાનું વાતાવરણ છે ત્યાં તમારી આસપાસ છે ક્યાંક લોખંડની બારી હશે અથવા અન્ય કોઈ લોખંડના બનેલા જો પાત્રો હોય તો તેનું તમે નિરીક્ષણ કરો, અને જો તમે સ્કૂલની અંદર જ્યારે અભ્યાસ કરવા માટે જાઓ છો ત્યારે જે બેન્ચ છે એ પણ લોખંડમાંથી બનાવવામાં આવેલી હોય છે। હવે આ બધી વસ્તુઓ છે કે જે લોખંડમાંથી બનાવેલી છે તેને હવામાં અને ભેજ સાથે તે સંપર્કમાં આવતા તે કટાઈ જાય છે, અને ધીમે ધીમે આવી લોખંડની બનેલી જે વસ્તુઓ છે તેનું શું થાય છે તો કે ખવાણ થાય છે। હવે આ ખમાણ થવાને કારણે છે તે આપણને લાંબા સમય પછી એની મજબૂતાઈ ઓછી જોવા મળે છે। જ્યારે એની સરખામણીમાં આપણે જોઈએ તો કે પ્લાસ્ટિક છે એ આ વાતાવરણની અંદર જ્યારે ખુલ્લું રહેલું હોય ત્યારે તે હવા અને પાણીની ભેજ સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી, તેથી ધાતુની સરખામણીમાં તે વધુ ટકે છે। આનો અર્થ એમ કે પ્લાસ્ટિક છે એ હવા અને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થતી નથી, તેને કારણે છે આવા પ્લાસ્ટિકનો આપણે વિવિધ જગ્યાએ છે એ ઉપયોગ કરીએ છીએ। જેમ કે રસાયણને આપણે સાચવવા હોય અથવા ઉદ્યોગો હોય, કારખાના હોય તો વગેરે જગ્યાએ આ પ્લાસ્ટિકનો છે એ ઉપયોગ કરવામાં આવે છે। એની પાછળ કયો ગુણધર્મ રહેલો છે તો કે પ્લાસ્ટિક છે એ બિન પ્રતિક્રિયાશીલ છે। બિન પ્રતિક્રિયાશીલ એટલે શું થશે તો કે ક્રિયાશીલ એટલે ક્રિયા પ્રક્રિયા કરતું હોય તેવું, બિન પ્રતિક્રિયાશીલ એટલે જે પ્રક્રિયા કરતું હોય તેના વિરુદ્ધ। એનો અર્થ સાથે અર્થ થશે કે પ્લાસ્ટિક છે એ અન્ય હવા કે પાણી સાથે પ્રક્રિયા કરી શકતું નથી, તેથી આપણે મોટે ભાગે તેનો ઉપયોગ છે એ પ્રયોગશાળાની અંદર વિવિધ પ્રકારના રસાયણોનો સંગ્રહ કરવા માટે કરીએ છીએ। તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે ધોરણ 10 પૂર્ણ કરીને ધોરણ 11માં સાયન્સની અંદર પ્રવેશ પામશો ત્યારે તેની અંદર લેબોરેટરીમાં આપણે વિવિધ જાતના પ્રયોગો કરવાના હોય છે। આ લેબોરેટરીની અંદર પણ ઘણા બધા એવા રસાયણો છે કે જેનો સંગ્રહ આવા પ્લાસ્ટિકના કેન હોય અથવા તો પ્લાસ્ટિકના પાત્રો છે તેની અંદર સંગ્રહ કરવામાં આવે છે। આ તો આપણે આગળની હજી જોવાની બાબત છે, પરંતુ અત્યારે તમે જે જગ્યાએ ઘરમાં બેસીને આ વિડીયો જુઓ છો તો તમે તમારા મમ્મી અથવા તમારા વાલીને પણ આના વિશેની માહિતી છે પૂછી શકો છો। કેવી રીતે? તો કે આપણા બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટેના રસાયણો જેવા કે એસિડ છે, બ્લીચિંગ છે, આ બધી જ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે હાલના સમયમાં ધાતુના પાત્રોને બદલે છે
એ પ્લાસ્ટિકના પાત્રો અથવા તો એના કેન છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. બજારની અંદર પણ તમે જોશો તો એસિડ છે, બ્લીચિંગ છે, આ બધી જ વસ્તુઓ આપણે પ્લાસ્ટિકમાં ભરવામાં આવે છે. શા માટે? કારણ કે જો ધાતુના બનેલા કેનની અંદર આવા રસાયણો છે એ ભરવામાં આવે અને સંજોગોવશ જો આપણું એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરતું હોય, મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો તમારા આગળના ચેપ્ટરની અંદર આવશે કે ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. તેથી ધાતુના કેનની અંદર જો એસિડ ભરવામાં આવેલું હશે તો બે રીતે નુકસાની થાય. એક તો કે એસિડ છે એ ધાતુના કેન સાથે પ્રક્રિયા કરી અને એ રસાયણમાં ફેરફાર લાવે છે. તેથી તમે સૌપ્રથમ એસિડ ભરેલું હશે પણ અમુક સમય પછી જ્યારે એનો વપરાશ કરશો ત્યારે એ એસિડના ગુણધર્મ ગુમાવી ચૂકે અને નવું રસાયણ તેમાં ઉત્પન્ન કરેલું હશે. અને બીજું આવશે કે આ ધાતુ સાથે પ્રક્રિયા કરતો હોવાથી ધાતુનું કેન પણ ધીમે ધીમે શું થાય છે તો કે ખમાણ પામે છે. આમ ધાતુના કેનને બદલે છે અત્યારે આ પ્લાસ્ટિકના કેનનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? કારણ કે તેનો પહેલો ગુણધર્મ પ્લાસ્ટિક છે એ બિન પ્રતિક્રિયાશીલ છે, કે જેથી તે અંદર રહેલા રસાયણ સાથે કોઈ પણ જાતનું એ પ્રક્રિયા કરતું નથી. તેવી જ રીતે બ્લીચિંગ ભરવું હોય તો તેના માટે પણ આવા પ્લાસ્ટિકના પાત્રો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ બીજો ગુણધર્મ. પ્લાસ્ટિક હળવું, ટકાઉ અને મજબૂત છે. આ ટોપિકને સમજવા માટે તમે તમારા વાલી અથવા તમારા જે દાદી છે તેના સમય વખતની આપણે વાત કરવાની છે, એટલે એને સહકારમાં લઈ અને આ ટોપિકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે પહેલાના સમયની અંદર તમે એમને પ્રશ્ન પૂછી શકો છો કે શેમાંથી બનેલા છે એ ડોલ અને ટબલર છે એ વાપરવામાં આવતા હતા. તો એ તરત જ જવાબ આવશે કે ધાતુમાંથી બનેલા આવા ડોલ અને ટબલર છે વાપરવામાં આવતા હતા. હજી પણ તમે ગામડામાં ક્યાંક જતા હશો તો તમે આવા ધાતુની બનેલી ડોલ અથવા તો ટબલર ત્યાં તમે જોયેલા હશે. પરંતુ અત્યારે દરેક વ્યક્તિના ઘરે છે આ ડોલ અને ટબલર છે એ શેના બનેલા હોય છે તો કે પ્લાસ્ટિકના બનાવેલા હોય છે અથવા તો પ્લાસ્ટિકના બનેલા હોય છે. હવે એના ઉપરથી આપણને અહીં પ્રશ્ન થાય કે પ્લાસ્ટિકની બનેલી આ ડોલ કે જે ટબલર છે તો આવા પ્લાસ્ટિકના પાત્રો છે વાપરવાના ફાયદા શું છે? તો તેના માટેની તમને માહિતી આપેલી છે ને થોડીક આપણે અગાઉ જોઈ ગયા છે. કયા ગુણધર્મો? તો કે એક તો પ્લાસ્ટિક ટકાઉ છે, મજબૂત છે. મેઇન એનો કોન્સેપ્ટ શું છે? તો કે એ ઉચ્ચકવાનો ઉપયોગ કરતા હોવાથી એ વજનમાં કેવું છે? હળવું. પ્લસ બજારની અંદર આપણને વધુ આકર્ષિત શું કરશે? તો કે તેના રંગો. તેથી આ પ્લાસ્ટિકને વિવિધ રંગોમાં આપણે ઢાળી શકીએ છીએ. પ્લસ એને વિવિધ આકાર અને કદમાં પણ બનાવી શકીએ છીએ. આટલા ગુણધર્મો હોવાથી અત્યારે દરેક વ્યક્તિના ઘરની અંદર મોટા ભાગની વસ્તુઓ છે એ પ્લાસ્ટિકને બનેલી છે વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્લાસ્ટિક છે એની કિંમત ધાતુના બનાવેલા પાત્રો કરતાં સસ્તી છે. આને કારણે છે એ કિંમતમાં સસ્તા હોવાથી મોટા ભાગે ઉદ્યોગોમાં અને ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં તેનો બહોળો છે એ ઉપયોગ કરવામાં આવે છે. હવે તમને પેલું આપેલું છે ઉદ્યોગોમાં. ક્યારેક તમે જો કારખાનામાં ગયા હોય તો ત્યાં પણ રસાયણો ભરવા માટે અથવા પાણી ભરવા માટે પણ પ્લાસ્ટિકના બેરલનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગે છે જે કંઈ રસાયણો સંગ્રહ કરવો હોય આવા ઊંચા એવા પ્લાસ્ટિકમાંથી બનેલા બેરલનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? તો કે પહેલો ગુણધર્મ, એક તો રસાયણ જે આપણે ભરીએ છીએ તે આ પ્લાસ્ટિક સાથે પ્રતિક્રિયા કરતું નથી અથવા તો પ્રક્રિયા કરતું નથી. પ્લસ એ કિંમતમાં ધાતુ કરતાં સસ્તા હોવાથી દરેક ઉદ્યોગકારો હોય એનો પહેલો કોન્સેપ્ટ શું હોય? તો કે જે કાંઈ કાચો માલ વાપરે છે
જેના ઉદ્યોગો સાથે સંકળાયેલો છે એ બને એટલો ઓછી કિંમતમાં જેને પ્રાપ્ત થતો હોય તો એ વધુમાં વધુ નફો છે એ પ્રાપ્ત કરી શકે છે. તેથી જ આવા ઉદ્યોગોની અંદર આવા પ્લાસ્ટિકના પાત્રો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તમારા ઘરની અંદર પણ તમે જોઈ શકો છો, નાસ્તા ભરવા માટેના ડબ્બા હોય અથવા વિવિધ પ્રકારની ટ્રે હોય, ચમચી હોય, ગરમ કરવા માટેના ઓવનમાં આવા પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ઘરમાં વાપરવા માટેના જે ટબ છે, ડોલ છે, ટબલર છે, સુપડી પણ ઈવન આપણે શેને વાપરીએ છીએ તો કે આ પ્લાસ્ટિકમાંથી બનેલી હોય તેવી વાપરીએ છીએ. બે વસ્તુ શા માટે આપણે વાપરીએ છીએ તો કે એક વિવિધ રંગમાં આપણને ઉપલબ્ધ છે અને બીજું સહેલાઈથી આપણને ઓછી કિંમતે પરવડે તેવી કિંમતમાં આપણને પ્રાપ્ત થાય છે. તેથી ઘર વપરાશની મોટાભાગની ચીજવસ્તુઓ આપણા ઘરમાં અત્યારે આ પ્લાસ્ટિકને બનેલી છે જોવા મળે છે. ત્યારબાદ આપણી પાસે ત્રીજો પોઈન્ટ આવશે, પ્લાસ્ટિક છે એ અવાહક છે. કઈ કઈ બાબતે એ સમજવા માટે તે પહેલાં આપણે જોઈએ અવાહક અને સુવાહક કોને કહેવામાં આવે. તો કે વિદ્યુત પ્રવાહને ધ્યાનમાં રાખીને આપણી પાસે બે શબ્દો, એક આવશે અવાહક અને બીજું આવશે સુવાહક. અવાહક એટલે શું થાય? તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન જો સરળતાથી થઈ ન શકતું હોય તો તેવા પ્રકારના જેટલા પદાર્થો હોય તેને શું કહેવાય? તો કે અવાહક તરીકે ઓળખવામાં આવે છે. સુવાહક એટલે શું થશે? જો આ વ્યાખ્યા તમને યાદ રહી જાય તો તરત જ એના ઉપરથી એવા પદાર્થો કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકતું હોય તો તેને સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે અવાહક અને સુવાહકની જો વ્યાખ્યા તમને ખ્યાલ આવી ગઈ હોય તો તેના ઉપરથી ફરી પાછું પ્લાસ્ટિક અવાહક છે. કઈ બાબતે? તો કે બે બાબતે, એક આવશે ઉષ્મા અને બીજું આવશે વિદ્યુત. અવાહક એટલે તો કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન પસાર ન થઈ શકતું હોય તેને શું કહેવાય? તો કે વિદ્યુતના અવાહક. તેવી જ રીતે ઉષ્મા, ઉષ્માના અવાહક કેવી રીતે? તો કે તેમાંથી ગરમી છે એ પસાર ન થઈ શકતી હોય તો તેને ઉષ્માના અવાહક તરીકે ઓળખવામાં આવે છે. તમારે આની જાણકારી પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? તો કે એક ધાતુને બનેલી ડોલ હોય અને બીજી ધાતુની પ્લાસ્ટિકને બનેલી જે ડોલ હોય આને તમારે કોઈ એક જગ્યાએ રાખી પછી સૌ પ્રથમ ઉષ્માનો અવાહક છે એની જાણકારી પ્રાપ્ત કરવા માટે આપણે શું કરશું? તો કે બંનેને સૂર્યપ્રકાશની અંદર આપણે મૂકશું. સૂર્યપ્રકાશની અંદર 1 થી 2 કલાક સુધી મૂક્યા પછી તમે એને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરશો તો ધાતુની બનેલી ડોલ છે તે વધુ તમને ગરમ લાગશે. જ્યારે એની સરખામણીમાં પ્લાસ્ટિકની બનેલી જે ડોલ છે એને આપણે સરળતાથી સ્પર્શ છે એ કરી શકીએ છીએ. આ ઉપરથી આપણે કહી શકીએ કે ઉષ્મા છે એ ધાતુમાંથી પસાર થાય છે પણ પ્લાસ્ટિકમાંથી પસાર થતું નથી. તેથી પ્લાસ્ટિક ઉષ્માનું કેવું છે? અવાહક છે. તેવી જ રીતે વિદ્યુત, કોઈ એક વિદ્યુત પ્રવાહ છે તમે ધાતુની ડોલ સાથે સંપર્ક કરાવશો તો તરત જ એ વિદ્યુત પ્રવાહ તમને પસાર થતો છે એ દર્શાવશે. જ્યારે તમે બંને છેડા છે પ્લાસ્ટિકની ડોલને એક એક છેડા બંને લગાવશો એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. તેથી આપણે કહી શકીએ કે પ્લાસ્ટિક છે એ વિદ્યુતના કેવા છે? અવાહક છે. હવે આની તમારે લાઈફ, તમારા જીવનની અંદર જો માહિતી પ્રાપ્ત કરવી હોય તો અત્યારે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમની અંદર ઉપર તરફ નિરીક્ષણ કરશો તો પંખાની અંદર
જે કાંઈ વાયરિંગ કરેલું છે, ઉપરનો જે કાંઈ ભાગ છે એ બધો જ શેનો બનેલો છે? તો કે પ્લાસ્ટિકનો બનેલો છે. આપણા ઘરની અંદર જેટલા જેટલા વાયર દાખલ થાય છે, આની ફરતી બાજુએ છે આવા પ્લાસ્ટિકનું અવાહક પડ ચડાવવામાં આવે છે કે જેથી આપણને આ શોટ લાગી શકે નહીં. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ છે એને શોટ લાગેલો હોય તો તેના બચાવ માટે પણ આપણે આવા પ્લાસ્ટિકનો છે ઉપયોગ કરી શકીએ છીએ. તમે જે રૂમમાં બેઠો છો એ રૂમની સ્વિચ પણ શેમાંથી બનેલી છે? તો કે આવા પ્લાસ્ટિકમાંથી બનેલી છે કે જેથી આપણને શોટ લાગવાનો ભય કેવો રહે છે? ઓછો રહે છે. હવે આગળ તમને માહિતી આપેલી છે આ ઇલેક્ટ્રિક વાયર ઉપર પણ પ્લાસ્ટિકનું પડ છે એ લગાવવામાં આવેલું હોય છે. આની સાથે સાથે તમે રસોડાની અંદર જાઓ, અત્યારે તમારા ઘરની અંદર જો વિવિધ પ્રકારના વાસણો હોય તો મોટા ભાગે સૌ પ્રથમ દરેક વ્યક્તિના ઘરની અંદર ઉપલબ્ધ હોય એવું વાસણ આપણે કુકરથી શરૂઆત કરીએ. કુકરને તમે જોશો તો એનો હાથો છે શેનો બનેલો હોય? તો કે પ્લાસ્ટિકનો બનેલો હોય છે. શા માટે? કારણ કે જ્યારે આપણે એને ગરમ કરીએ ત્યારે આપણે એનું ઢાંકણું જ્યારે બંધ કરવું હોય ત્યારે આ પ્લાસ્ટિક છે એનો ઉપયોગ કરીને બંધ કરી શકીએ છીએ, કારણ કે પ્લાસ્ટિકનું હેન્ડલ છે એ ગરમ થતું નથી. ત્યારબાદ આવા વિવિધ પ્રકારના જે કાંઈ વાસણો છે કે જેના હેન્ડલ આપણને આપેલા હોય તો આ હેન્ડલ ઉપર પણ પ્લાસ્ટિકનું પડ આવરણ છે જોવા મળે, કે જેથી આપણા ખાદ્ય ખોરાક છે એને પકવી લઈએ ત્યારે નીચે ઉતારવા માટે આ હેન્ડલનો આપણે ઉપયોગ કરી અને વાપરી શકીએ. આમ વિવિધ જેટલા જેટલા આપણી પાસે પાત્રો છે એના હેન્ડલ છે એ પ્લાસ્ટિકમાંથી બનેલા જોવા મળે છે. ત્યારબાદ આપણી પાસે આ પ્લાસ્ટિકના ત્રણ ગુણધર્મો. પહેલો ગુણધર્મ કયો છે? તો કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. બીજો ગુણધર્મ કયો છે? તો કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. ત્રીજો ગુણધર્મ કયો છે? તો કે આપણી પાસે પ્લાસ્ટિક છે એ અવાહક છે. હવે આ ત્રણ ગુણધર્મો જોઈ જાય પછી આપણા હજુ બીજી કઈ જગ્યાએ આ પ્લાસ્ટિકનો છે એ ઉપયોગ કરવામાં આવે છે તેના માટેના તમને અહીં પોઈન્ટ આપેલા છે. તેમાં પહેલો લઈએ, સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેને આપણી ભાષામાં ફેરવીએ તો દવાખાનાની અંદર પણ આ પ્લાસ્ટિક છે એ જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ? તો કે જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ, જે કંઈ તમને ગોળી આપે છે એક પ્લાસ્ટિકના સરસ મજાના વેપરની અંદર એ પેકિંગ કરેલું હોય છે. ત્યારબાદ બીજું આવશે ઘાને ટાંકા લેવા માટેના દોરા. 5 થી 10 વર્ષ પહેલાં છે આપણે જોતા હતા કે ઓપરેશન દરમિયાન જે લીધેલા ટાંકા હોય આ ટાંકા છે એ અમુક સમય પછી ફરી પાછું દવાખાને જાય અને ડૉક્ટર પાસે આપણે તોડાવવા જવું પડતું હતું. પણ અત્યારે જેમ જેમ આ ટેકનોલોજી વધતી ગઈ ત્યાં પ્લાસ્ટિક પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. અત્યારે હાલના સમયમાં જે વ્યક્તિને ઓપરેશન કરેલું હોય તેના શરીરમાં એ ભાગ ઉપર પ્લાસ્ટિકના ટાંકા લેવામાં આવે છે. અને આ પ્લાસ્ટિક પણ એવું હોય છે કે અમુક સમય પછી આપોઆપ શું થાય? તો કે એ ઓગળી જાય છે. તેથી આપણે ફરી પાછું ઓપરેશન પછી ટાંકા તોડાવવા માટે જવું પડતું નથી. તો આવા ઘા રૂજવા માટેના જે દોરા છે, ટાંકા છે, આ ટાંકા પણ પ્લાસ્ટિકમાંથી છે બનેલા હોય છે. ત્રીજું, સિરિંજ તો તમે જુઓ જ છો, પહેલેથી લઈને અત્યાર સુધી શેમાંથી બનેલી હોય? તો કે તે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. ગ્લોવ્સ, હાથમાં પહેરવાના જે મોજા હોય ઓપરેશનમાં પહેરવા માટે જ્યાં મોજા પહેરે છે, અથવા તો કોઈ કડિયા કામ કરનારો જે વ્યક્તિ હોય એ પણ હાથમાં છે આવા પ્લાસ્ટિકના બનેલા ગ્લોવ્સ છે તેનો ઉપયોગ કરે છે. આમ ઘણી બધી વસ્તુ, ટ્રે હોય કે જેની અંદર આવા સાધનો રાખેલા હોય, કાતર હોય, અન્ય કોઈ સોય હોય, તો એ બધી જ વસ્તુ રાખવા માટે ટ્રે પણ પ્લાસ્ટિકને અત્યારે વાપરવામાં આવે છે. આવા તો ઘણા બધા સાધનો છે કે જેમાં આવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી પાછું સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં કઈ જગ્યાએ પ્લાસ્ટિક છે જોવા મળે? તો કે એક
દવાની ગોળીનું જે પેકિંગ કરેલું હોય, આ પેકિંગ પ્લાસ્ટિકનું બનેલું હોય, સિરિંજ હોય, આ સિવાય આગળ આપણે જે ઓપરેશન માટેના દોરા છે અને આવા ઘણા બધા તબીબી સાધનો છે કે જેમાં પ્લાસ્ટિક છે એ અમુક અંશે આપણને જોવા મળે છે. બીજું આવશે માઇક્રોવેવ ઓવનની અંદર એક ખાસ પ્રકારના આવા પ્લાસ્ટિકનો છે એ વાસણો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર જ્યારે આ ખોરાક છે એને રાંધે ત્યારે ગરમીને લીધે છે આ ખોરાક શું થાય છે તો કે રંધાય છે અને એને કારણે આપણે સરળતાથી ઓવનના પાત્રો બનાવવા માટે પણ આ પ્લાસ્ટિકનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. મોટે ભાગે આપણી આસપાસ જે કંઈ પ્લાસ્ટિક જોવા મળે છે એમાં તમે જોયું હશે કે આ પ્લાસ્ટિકને જ્યારે ગરમ કરીએ ત્યારે પીગળી જાય છે, પણ અહીં એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિકમાંથી આ પાત્રો બનાવવામાં આવે છે કે જેથી ખોરાક રંધાશે પરંતુ એના પાત્રો છે એ ગરમ થઈ અને પીગળી જશે નહીં. ત્યારબાદ આગળ ત્રીજો પોઈન્ટ, આપણી પાસે પ્લાસ્ટિકના ઘણા બધા પ્રકાર જોયા છે. આગળના વિડીયોમાં તમે એની માહિતી જોઈ, ટેફલન છે, તેરેલિન છે, પીવીસી, પોલિથીન, બેકેલાઇટ, મેલેમાઇન, આવા તો ઘણા બધા પ્લાસ્ટિકના પ્રકાર છે. તેમાંથી ટેફલન પ્રકારનો જે પ્લાસ્ટિક છે ખાસ પ્રકારનું છે. ખાસ શા માટે? કારણ કે આનો જે ઉપયોગ છે એ આપણે રસોઈના વાસણોની બનાવટ માટે કરીએ છીએ. હવે રસોઈના વાસણોની બનાવટ કરવા માટે જ્યારે આ પ્લાસ્ટિકના વાસણોનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે એની ખાસિયત શું છે તો કે જ્યારે આપણે એમાં કોઈ શાક વઘારતા હોય, ખોરાક બનાવતા હોય, તો એનું જે આપણે તેલ છે, પાણી છે, એ આપણા પાત્રોની અંદર ચોંટી જતું નથી. મોટાભાગે તમે હાઈ લેવલના જે રસોડા હોય અથવા તો કોઈ શેફ હોય એ આવા જ પ્રકારના છે એ ટેફલનમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરે છે કે જેના આપણે નોનસ્ટિક વાસણ તરીકે ઓળખીએ છીએ. લગભગ મોટાભાગે બધાને ઘરે એકાદું તો એવું વાસણ આપણને જોવા મળશે કે જે નોનસ્ટિકનું બનેલું હોય. નોનસ્ટિકની અંદર તમે તેલ દાખલ કરી ફરી પાછું આપણે પાત્રમાં દાખલ કરી દેજો તો પણ આ તેલ છે એ પાત્રના તળિયે ચોંટી જતું નથી અને આપણો ખોરાક છે એ સરસ મજાનો રંધાય છે. આગળ ચોથો આપેલું છે અગ્નિરોધક પ્લાસ્ટિક, એટલે કે ફાયર પ્રૂફ. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે. કોઈ જગ્યાએ છે જ્યારે આગ લાગેલી હોય ત્યારે આગ બુઝાવવા માટે આપણે અગ્નિશામકનો ઉપયોગ કરીએ છીએ. હવે આની અંદર કામ કરતા હોય તેવા વ્યક્તિને આપણે ફાયરમેન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ફાયરમેનને તમે કદાચ ક્યાંક જોયેલા હશે કે પોતાના શરીર ઉપર એક ખાસ પ્રકારનું કોસ્ચ્યુમ પહેરી અને પછી તે આગની અંદર દાખલ થાય છે. તો આ ફાયરમેન પણ જે કંઈ એક કોસ્ચ્યુમ પહેરે છે તે પ્લાસ્ટિકમાંથી બનાવેલું હોય. હવે આપણને તો એમ થાય કે આગળનું આપણે વિડીયોની અંદર માહિતી જોઈ કે સંશ્લેષિત રેસા શું છે તો કે એને ગરમ કરે એટલે પીગળી છે પ્રવૃત્તિ આપણે કરેલી હતી. એક બાજુ કુદરતી રેસાને સળગાવીએ, એક બાજુ સંશ્લેષિત રેસાને સળગાવીએ, તો સંશ્લેષિત રેસા છે એ ગરમ થઈ દહન પામતા શું થાય તો કે પીગળી જતા હતા. અને આને કારણે સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કાપડનો આપણે ક્યારેય પણ પ્રયોગશાળામાં કે રસોડામાં છે એ પહેરવેશ માટે ઉપયોગ કરતા નથી. તો અહીં તો આપણે આગ સાથે જ કામ કરતા એવા ફાયરમેનના યુનિફોર્મ છે એ તો પ્લાસ્ટિકમાંથી બનાવીએ છીએ. તો કે આ પ્લાસ્ટિક છે એ ખાસ પ્રકારની એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને એમાંથી બનાવેલું જે પ્લાસ્ટિક છે તેને મેલેમેન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ મેલેમેન પ્લાસ્ટિકમાંથી આ કોસ્ચ્યુમ બનાવવામાં આવતા હોવાથી તેના ઉપર આ આગને કોઈ અસર થતી નથી અને ફાયરમેન છે એ સરળતાથી એ વ્યક્તિને આગમાંથી છે એ બચાવી શકે છે. આમ આપણે ચાર પોઈન્ટ જોઈ ગયા કે એક જગ્યાએ છે આવા પ્લાસ્ટિકના વિવિધ પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે. તો કે પહેલું સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોની અંદર ઉપયોગ કરવામાં આવે, બીજું માઇક્રોવેવ ઓવનની અંદર પ્લાસ્ટિકમાંથી બનાવેલા ખાસ પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે, ત્રીજું ટેફલોન પ્રકારનો જે પ્લાસ્ટિક છે તેનો ઉપયોગ રસોઈના નોનસ્ટિક વાસણો બનાવવા માટે કરીએ છીએ કે જેમાં પાણી કે તેલ ક્યારેય ચોંટતું
જ્ઞાતિનું ચોથું આવશે ફાયરમેનના કપડાં બનાવવા માટે પણ આ પ્લાસ્ટિકનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્લાસ્ટિક અને પર્યાવરણ એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે તેના વિશે અભ્યાસ કરીશું.